નમસ્કાર ચાર્જશીટ પર ચાર્જશીટ કોંગ્રેસ બે હજાર સાતથી બે હજાર બાવીસ સુધી પંદર વર્ષથી ભાજપ પર દર ચૂંટણીમાં ચાર્જશીટ બનાવે છે આરોપ મૂકે છે પહેલાં અઢાર પાનાની મૂકી પછી એકવીસ મુદ્દાની મૂકી એકત્રીસો ખેડૂતોની મૂકી આ વખતે એકવીસ મુદ્દાની છત્રીસ પાનાની ચાર્જશીટ મૂકી સીટ ધીમે ધીમે નાની થતી જાય છે અલગ વાત છે પણ ભાજપ પર છેલ્લી ચાર ચૂંટણીથી સીટ મૂકવા છતાંય કોંગ્રેસનો ગાંધીનગરમાં ગજ નથી વાગતો હવે વાત કરીએ પ્રચારની નરેન્દ્રભાઈ મોદીએ આજે દક્ષિણ ગુજરાતમાં નાના પોંઢામાં આદિવાસી મતબેંક માટે એક સભા કરી અને આ સભામાં આદિવાસીઓ માટે એક નવી એબીસીડીની પણ વાત કરી એ ફોર આદિવાસી છે મારા માટે એવું પણ એમણે કહ્યું વલસાડની બેઠકની એક રોચક માન્યતા છે વલસાડની બેઠક પરથી જે ઉમેદવાર જીતે એની ગાંધીનગરમાં સરકાર બને છે આવી એક માન્યતા છે અને ઓગણીસો પંચોતેરથી આ માન્યતા સાચી પડતી આવે છે બે હજાર સત્તર સુધી આ માન્યતા સાચી પડી છે અને નરેન્દ્ર મોદીએ આજે વલસાડની બાજુમાં કપરાડાના નાના પોંઢામાં જ આજે સભા કરી હતી અને ત્યાંના ઉમેદવારને જીતાડવાની ભરપૂર કોશિશ આજે એમણે કરી હતી બીજી બાજુ કેજરીવાલે ગાંધીધામ મોરબી સુરેન્દ્રનગર રાજકોટમાં રોડ શો કર્યા કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત અચાનક જ બે દિવસના બદલે એક દિવસનો પ્રવાસ કરી નાખ્યો અને આજે હવે મધ્ય ગુજરાતમાં બરોડા અને આસપાસમાં એમની મીટિંગો ગોઠવાની છે ત્રણેય પાર્ટીમાં ઉમેદવારો માટે જબરજસ્ત રસાકસી થઈ રહી છે ભાજપના એક નેતાએ તો કહ્યું કે અમારે ત્યાં તો કેસ અમિતભાઈ હાથમાં લઈ લીધો છે એટલે મોટાભાગની સમસ્યાનો ઉકેલ તો ત્યાં જ આવી ગયો એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે કેજરીવાલના દરેક રોડ શોમાં મોદીના નારા લાગે છે હવે આ વિચારવું જોઈએ જે લોકો નારા લગાવે છે કે આવા નારાને કારણે કેજરીવાલનો રોડ શો વધારે નજરમાં આવે છે અને જે લોકો આવા નારા લગાવે છે એ જરા સમજી જ ગયા હશે કે આ શું થઈ રહ્યું છે બીજી એક વાત કે ગુજરાતમાં અત્યારે ભાજપનું એક સ્લોગન છે ડબલ એન્જિનની સરકાર આ સ્લોગનની સામે વિપક્ષ અત્યારે થોડી મજા લે છે મજા એવી લે છે કે ડબલ એન્જિનની સરકાર હવે બદલવાની છે કારણ કે આ બંને એન્જિન સત્યાવીસ વર્ષથી ચાલે છે એટલે હવે બદલવાનો સમય આવી ગયો છે આમ આદમી પાર્ટી એવું કહે છે કે બદલી જ નાખો કોંગ્રેસ એવું કહે છે કે એક એન્જિન ફેલ થઈ ગયું અને ભાજપ એવું કહે છે કે અમારે અમારા બંને એન્જિન પૂરી તાકાતથી કામ કરે છે હવે ગુજરાતની પ્રજાએ નક્કી કરવાનું છે કે આ એન્જિન બદલવાનો સમય ખરેખર આવી ગયો છે કે નહીં એક ઇન્જિન બદલવું છે કે જે ઇન્જિન ચાલે છે એ બહુ સારા છે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે તમે જોતા રહો દિવ્યભાસ્કર એપ અને વાંચો અને જુઓ ગેમ ઓફ ગુજરાત બે હજાર બાવીસ આવતીકાલે ફરી મળીએ નવા એક વિડીયો એનાલિસિસ સાથે ધન્યવાદ